તો અત્યારના સૌથી મોટા સમાચાર સાબે આવે છે દર્શકપિત્રો દાંતા ખાતે ધારાસભ્ય કાંતી ખરાડી પર હુમલાનો મામલો સામે આવ્યો હતો સ્વાભાવિક છે કે આ હુમલાની જ્યારે ઘટા સાંભળવામાં આવી ત્યારે રાજકારણમાં ગરમા ઓછું આપણ્યું કાન્તી ખરાડી પર હુમલાને લઈને જિલ્લા પોલીસ વડાનું નિવેદન છે ખરાડી બીજેપી ઉમેદવાર લાતુ પારગી સામે ફરિયાદ નોંધાવે છે પોલીસની પ્રાથમિક દૃષ્ટિએ હુમલાના કોઈ નિશાન મળ્યા નથી પોલીસ તપાસ બાદ દોષી તો સાબે કાર્યવાહી કરવામાં આવશે આપને જણાવી દઈએ દર્શક મિત્રો કે બીજા તબક્કાનું મતદાન જ્યારે શરૂ ન થયું હતું અત્યારે તો શરૂ થઈ ગયું છે પરંતુ તેના પહેલા આશરે સાત કલાક પહેલા આ સમાચાર વહેતા થઈ ગયા અને ત્યારથી જ ભાજપ અને કોંગ્રેસના આમને સામને આકરા પ્રહારો થવા લાગ્યા

હું આપ સર્વ મીડિયાને જણાવવા માગું છું કે આ ઘટનાની જાણ થતાં જ સમગ્ર પોલીસ તંત્ર અને એમની તમામ ટીમો જે છે એ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તત્કાલ જ ત્યારબાદ જે છે એ કાંતિ ખરાડીનો કોન્ટેક કરી લેવામાં આવ્યો હતો અને ત્યારબાદ તુરંત જ એમની સાથે વાર્તાલાપ કરી અને એમની જે કમ્પ્લેન હતી એ બી રજીસ્ટર કરી દેવામાં આવી છે હું આપણે લોકોને જણાવો કે કમ્પ્લેનની અંદર કોઈ પણ જગ્યાએ કાંતિ ખરાડીનું કિડનેપ થયું હોય એવું એમણે જણાવેલ નથી આ ઉપરાંત જે લાધુ પારઘી છે એમની બી કમ્પ્લેન લેવામાં આવી છે તેમાં બી એમનું બી કિડનેપ ક્યાંય થયું હોય તેવો કોઈ શબ્દ નથી બંને ગુટો એકબીજાની સામે સામે લડ્યા હોય પરંતુ વિઝિબલ જોતાં બંને ગ્રુપમાંથી કોઈ પણ વ્યક્તિને ઇન્જરી થઈ હોય એવું વિઝિબલ ક્યાંય છે નહીં બંનેમાંથી કોઈ પણ ગ્રુપને એક સામાન્ય ઇન્જરી બી થઈ નથી પરંતુ છતાં બી બંને પક્ષને મેડિકલ રિપોર્ટ માટે જેથી કંઈને ઓર ઊંડાણપૂર્વક તપાસ થઈ શકે એના માટે એમને મેડિકલ એક્ઝામિનેશન માટે મોકલી દેવામાં આવ્યા છે આ ઉપરાંત આપણે જણાવું કે એ નિવેદનમાં અને એની કમ્પ્લેનમાં જણાવે છે કે ગાડીઓની ટક્કર થઈ હતી તો ગાડીઓની જે ટક્કર થઈ છે એના માટે બી પોલીસે તાત્કાલિક જ એફએસએલની ટીમને અહીંયાથી રવાના કરી છે અને જે ગાડીઓની ટક્કર થઈ છે એના માટે બી અમારો પ્રયાસ ચાલુ છે કે તેમાં બી ઊંડાણપૂર્વક અમે ટેકનિકલી તપાસ કરીએ પરંતુ હું મીડિયાને અને સોશિયલ મીડિયાને જણાવવા માગું છું કે જે ગઈ રાતથી ચાલી રહ્યું હતું કે કિડનેપિંગ થયું છે તેવી કોઈ ઘટના નથી કે કોઈ પણ બંને પાર્ટીમાંથી એક બી કંપ્લેનને જણાવી નથી રહ્યો વિઝિબલ જોતા એક પણ પક્ષને એક નાની બી ઇન્જરી થઈ હોય એવું કોઈ જગ્યાએ હાલમાં દેખાવો આવી